જય હિન્દ વિદ્યાસી મિત્રો વેલકમ ટુ સંત કૃપા વિદ્યાલય મિત્રો આપણે પહેલાં પાઠની શરૂઆત કરીએ પહેલો પાઠ આપણો છે ક્યાંથી જવું બરાબર ચાલો ચાલુ કરીએ આપણે પાઠ અમારા શિક્ષકે અમને મોટરકારનું ચિત્ર દોરવાનું કહ્યું આ મોટરકાર તો જોઈ છે ને બધાએ જેને આપણે ફોર વ્હીલ જોઈએ બરાબર ફોર વ્હીલ તરીકે ઓળખીએ છીએ અમે સૌએ જુદી જુદી રીતે મોટરકારનું ચિત્ર દોર્યું બીજા દિવસે જ્યારે અમારા ચિત્રો એકબીજાને બતાવ્યા ત્યારે અમે ખૂબ જ ઉત્તેજિત હતા ઉત્તેજિત એટલે આમ જોવા માટે જેને આપણે કહીએ ઉત્સુક હોય એ ટાઈપનું બરાબર પરંતુ એ સમયે અંશુલે હસવાનું શરૂ કર્યું ધીરજે દોરેલી મોટરકારના ચિત્ર તરફ જોતો હતો કોણ તો કે અંશુલ અંશુલે કહ્યું કે તે એક મોટા ખોખામાં મૂકેલા નાના ખોખા જેવી લાગે છે જેઓ દેખાય છે અહીંયા ધીરજની મોટરકાર પછી અંશુલે પોતાનું ચિત્ર ધીરજને બતાવ્યું તો આ અંશુલનું ચિત્ર બંને ચિત્રો જુદા લાગતા હતા બરાબર ધીરેજે કહ્યું કે તેણે મોટરકારને આઘાસી પરથી જોઈ હતી આઘાસી એટલે છત ઉપરથી છત ઉપરથી જ્યારે આપણે મોટરકાર જોઈએ નીચે પડી હોય તો આ ટાઈપની દેખાય બરાબર તમે તેનું રમૂજી ચિત્ર સારું સાચું છે એવું વિચારો છો તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે તમે વસ્તુઓ તરફ જુદી જુદી બાજુએથી જોયું છે જુદી જુદી બાજુ એટલે કે સામેથી જોઈએ આગળથી જોઈએ પાછળથી જોઈએ ઉપરથી જોઈએ બરાબર જુદી જુદી બાજુએથી જોતા તે એક સરખી દેખાય છે કે જુદી જુદી એ આપણે લખવાનું છે બરાબર સેમાં તો પ્રશ્નના જવાબમાં શેમાં લખવાનું છે તો આપણી નોટબુકમાં અહીં દોરેલ ચિત્ર તરફ જુઓ દેખાય છે બીજું ચિત્ર બાજુમાંથી જોતા ટેબલ કેવું દેખાય છે ઉપરથી જોતાં કેવું દેખાય છે અને એ ચિત્ર કયું છે તો આ જે ચિત્ર છે એ આપણે બાજુમાંથી જોઈએ તો આવું દેખાય અને એ જ ચિત્રને આપણે ઉપરથી જોઈએ તો આવું દેખાય બરાબર હવે જો નીચે કેટલાક ચિત્ર આપેલા છે દેખાય છે અહીંયા જો આ વસ્તુ ઉપરથી જોવામાં આવે આ ચાર વસ્તુઓ બરાબર તો કેવી દેખાશે તો આવી દેખાશે જો પહેલું ચિત્ર આવું દેખાશે પછી બીજું ચિત્ર આ ટાઈપનું દેખાશે ત્રીજું ચિત્ર આ ટાઈપનું દેખાશે અને છેલ્લું ચિત્ર આ ટાઈપનું દેખાશે બરાબર ચાલો હવે આગળ જોઈએ મહાવરણ સમય બરાબર એમાં એક બિલાડી છે એ વરખંડમાં કરે છે ડોક્યું કરવું એટલે તો વરખંડમાં નજર માર એટલે કે વરખંડમાં જવું શિક્ષક ક્યાં છે એ શોધવામાં એને મદદ કરી શકશો તો હા આપણે અહીંયા દેખાય છે જો શિક્ષક આગળ બરાબર અહીં કેટલાક ચિત્ર આપેલા છે જુઓ આ સીડી પછી આ સીડી ટેબલ ખુરશી પેન્સિલ અને બસ હવે ક્યાંથી જોવાનું છે એ આપણે લખવાનું તો સીડી છે આ તો આ બાજુમાંથી જોઈએ તો આવી દેખાય સામેથી જોઈએ તો આવી દેખાય ટેબલ છે એ ઉપરથી જોઈએ તો આવું દેખાય ખુરશી સામેથી જોઈએ તો આવી દેખાય પેન્સિલ ઉપરથી જોઈએ આ ટાઈપની દેખાય અને આ બસ છે એ બાજુએથી જોઈએ આપણે બાજુમાંથી સાઈડમાંથી તો આ ટાઈપ દેખાય હવે જો કેટલીક વસ્તુના મથાળાના ચિત્ર દોરો મથાળાના એટલે કે ઉપરથી તમારા મિત્રને વસ્તુ કઈ છે એનું અનુમાન કરવા કહો તો અહીંયા જે ચિત્ર દોરવાના છે મથાળાના એ અહીંયા દેખાય છે બરાબર આ બધા ચિત્ર કેવા છે મથાળાના છે ખ્યાલ આવી ગયો મિત્રો ચાલો હવે આગળ જોઈએ બરાબર ચાલો આગળ છે રંગોળી બરાબર હવે એક વિદ્યાર્થી અહીંયા કહે છે કે તમે ક્યારે રંગોળી બનાવી છે મારી મિત્ર મીનાક્ષી છે એ જમીન પર સુંદર ભાત બનાવે છે સુંદર એટલે ભાત એટલે પેટર્ન બરાબર કોઈ પણ ડિઝાઇન ચિત્ર હવે જો આ કહે છે કે હું મીનાક્ષી છું હું તમિલનાડુની વતની છું દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ ટપકાનો ઉપયોગ કરીને એ બનાવવામાં આવે છે દેખાય છે ટપકાનો ઉપયોગ કરીને હવે જો ભાત બનાવવા માટે ભાત એટલે ડિઝાઇન હા ચિત્ર નીચે આપેલ ટપકાનો ઉપયોગ તમે કરી શકશો તો બે નમૂના અહીં દોરેલા છે જો દેખાય છે એક અહીંયા છે અને એક અહીંયા છે સેમ આપણે આવું અહીંયા દોરવાનું છે બરાબર મિત્રો ચાલો હવે બીજી વાત જોઈએ આપણે તો જો તમારે જાતે બીજી વાત બનાવવાની આવે આ બિંદુ જે છે ટપકા એની ગોઠવણીમાં આ આકારના જેવા બીજા આકાર દોરવાના અહીંયા ખાલી જગ્યામાં બરાબર બિંદુ આપેલા જ છે જો કે કેટલાક આકારમાં લીટી સીધી છે આ દેખાય છે ને કેટલાક આકારમાં લીટી બધી સીધી છે આમ જ્યારે કેટલાકમાં આમ નથી જો આ ટાઈપ હોય છે બરાબર ચલો હવે તમારી પોતાની ડિઝાઇન અને આકાર દોરવા માટે નીચે આપેલ બિંદુનું ગોઠવણનો ઉપયોગ કરવાનો પોતાની ડિઝાઇન એટલે કેવી મિત્રો તો જેવી તમને આવડતી હોય એ ટાઈપની એ અહીંયા દોરી નાખવાની બિંદુનો ઉપયોગ કરીને બરોબર ત્રીજું છે ચોરસ અને લંબ ચોરસ બનાવવા માટે આકૃતિ પૂર્ણ કરવાની છે જો અડધું આપેલું જ છે આપણને ખાલી અડધું આવી રીતે આમ દોરી નાખવાનું છે બિંદુ જોડીને બરાબર ખ્યાલ આવે છે આવી રીતે આમ ચોરસ બનાવવાનો બરોબર મિત્રો ચલો પછી ચોથું છે પ્રશ્ન નંબર ચાર કે નીચે આપેલ બિંદુની ગોઠવણીમાં જો બિંદુ આપેલા જ છે ગોઠવેલા અહીંયા દેખાય છે બધાને નીચેની વસ્તુ દોરવાની છે કઈ કઈ તો પતંગ તો અહીંયા આપણે પતંગ દોરી શકીએ આમ આ ટાઈપનું બરાબર બિંદુ ગોઠવીને પાંદડું દોરી શકીએ ફૂલ દોરી શકીએ હોડી દોરી શકીએ તારો દોરી શકીએ અને માટલું દોરી શકીએ ખ્યાલ આવે છે મિત્રો તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ અને જે આપેલ ગૃહકાર્ય જે આપણે જોયું પેજ નંબર છ સુધી બરાબર દરેક પ્રશ્નના જવાબ છે એ આપણે પાઠ્યપુસ્તકની અંદર જ પૂરા કરવાના છે Terima kasih.